શ્યામાનો બગીચો અને અભયમાં બણીઓ ગોઠવવી એના વિશે શીખી ગયા, બરાબર. આજે આપણે જોઈશું કુદકા મારતા પ્રાણીઓ, તમારી ચોપડીની અંદર પાના નંબર 124 ઉપર આપ્યું છે કુદકા મારતા પ્રાણીઓ. એની અંદર તમને આપ્યું છે, શું તમે ધોરણ 3 ના ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકોમાં આવતા કુદકા મારતા પ્રાણીઓ યાદ છે? આ તમે ધોરણ 3 ની અંદર ગણિત ગમ્મતની અંદર શીખી જ ગયા છો, બરાબર ને? કુદકા મારતા પ્રાણીઓ, બરાબર ને? શીખ્યા છો ને પ્રાણીઓના કુદકા, પ્રાણીઓ કેવી રીતે કુદકા મારે છે એના વિશે, બરાબર ને? ચાલો, નેરકો 0 થી શરૂ કરી એક સાથે 3 કડમ કૂડે છે. નેરકો છે તે 0 થી સ્ટાર્ટ કરે છે. ક્યાંથી સ્ટાર્ટ કરે છે? 0 થી સ્ટાર્ટ કરે છે. અને કેટલા કુદકા મારે છે? 3 દેરકો એક વખતમાં 3 કુદકો મારે, એટલે કે 0 થી 1, 2 અને 3, એટલે કે 3 પાસે પહોંચે છે. ક્યાં પહોંચે છે? 3 કુદકા મારે છે, બરાબર ને? દેરકો એક સાથે 3 કદમ કૂડે છે. તો કેટલા કુડકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરો. હવે આપણે શું ગણતરી કરવાનું છે? દેરકાને ક્યાં પહોંચાડવાનો છે? અહીંયા 27 ઉપર. તો દેરકો કેટલા કુડકા મારશે તો એ 27 પર પહોંચશે? દરેક વખતે દેરકો કેટલા કુડકા મારે છે? 3 કુડકા મારે છે. દેરકો 0 થી સ્ટાર્ટ કરે છે અને 3 કદમ કૂડે છે, એટલે કે 1 કુડકો, 2 કુડકો અને 3 કુડકો. એટલે દેરકાએ પહેલી છલાંગ જ્યારે મારી તે ત્યાં ક્યાં પહોંચ્યો? 3 ઉપર પહોંચ્યો. હવે દેરકાને આપણે ક્યાં પહોંચાડવાનો છે? 27 ઉપર. હવે દેરકો પાછો બીજો કુડકો મારશે. હવે દેરકો જ્યારે બીજો કુડકો મારે છે ત્યારે પણ દેરકો 3 કદમ જ કૂદશે, એટલે કે 1, 2 અને 3. દેરકો અહીંયાથી કૂદશે એટલે સીધો ક્યાં આવશે? 6 ઉપર આવશે. ક્યાં આવશે? 6 ઉપર. અહીંયા દેરકો ઉભો છે, પછી એ 3 કદમ કૂદે છે, એટલે કે 1 કદમ, 2 કદમ અને 3 કદમ, બરાબર ને? ફરીથી દેરકો કૂદે છે, કેટલા કદમ કૂદશે? 3 કદમ, એટલે કે અહીંયા 6 ઉપર ઉભો છે, એટલે કે પહેલો કદમ, બીજો કદમ અને 3 કદમ, એટલે 3 કદમે દેરકો ક્યાં આવશે? 9 ઉપર આવશે, બરાબર ને? ફરીથી દેરકો કૂદશે 3 કદમ, તો કે 1, 2 અને 3, એટલે કે પહેલો, બીજો અને 3, એટલે દેરકો ક્યાં આવશે? 12 ઉપર આવશે. ફરી દેરકો 3 કદમ કૂદશે તો દેરકો ક્યાં આવશે? 15 ઉપર આવશે. ફરી આપણે એને 3 કદમ કૂદાડીએ, 1, 2 અને 3, એટલે દેરકો પહોંચશે 18 ઉપર. ફરી દેરકાને 3 કદમ કૂદાડીએ, 1 કદમ, 2 કદમ અને 3 કદમ, એટલે દેરકો આવશે અહીંયા 21 ઉપર આવશે. દેરકાને ફરી આપણે 3 કદમ કૂદાડીએ, એટલે કે 1 કદમ, 2 કદમ અને 3 કદમ, તો એ દેરકો ક્યાં આવશે? 24 ઉપર આવશે. દેરકાને આપણે ફરીથી 3 કદમ કૂદાડીએ, એટલે કે 1 કદમ, 2 કદમ અને 3 કદમ, એટલે દેરકો પહોંચી ગયો 27 ઉપર. દેરકોને આપણે ક્યાં પહોંચાડવાનો હતો? 27 ઉપર. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે ગણતરી કરો કે દેરકાએ કેટલા કદમ કૂડ્યા હશે કે તે 27 પર પહોંચ્યો. તો ચાલો એની ગણતરી કરીએ, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો દેરકાએ 9 વાર કુડકા માર્યા ત્યારે તે 27 ઉપર પહોંચ્યો, બરાબર ને? દેરકાએ કેટલા કુડકા માર્યા? 9 કુડકા માર્યા
ત્યારે તે 27 ઉપર પહોંચ્યો। જો આની સીધી અને સરળ આપણે ગણતરી કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો કે દેડકાને આપણે ક્યાં પહોંચાડવાનો છે? 27 ઉપર પહોંચવાનો છે। દેડકો એક સમયે કેટલા કૂદકા મારે છે, કેટલા કડમ કૂડે છે? તો કે 3 કડમ કૂડે છે, બરાબર ને। 27 પર પહોંચવાનો છે અને દરેક વખતે 3 કડમ કૂડે છે, એટલે કે 27/3 કેટલા થશે? 27/3। તો આપણે શું કરીશું? 27/3 તો કેટલા આવશે? 3 × 9 = 27, 0 બરાબર 9। તો આવી ગયા આપણા 9 કુડકા, બરાબર ને। તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો। હવે આપણે જોઈએ સસલાભાઈના કુડકા। તો હવે આપણે જોઈએ સસલાભાઈને કે સસલાભાઈ એક વખતની અંદર 5 કડમ દોડે છે, કેટલા કડમ? 5 કડમ, બરાબર। એટલે કે સસલુભાઈ એક વખતમાં 5 કુડકા મારે છે, એટલે કે 5 કડમ જેટલું કૂડે છે। ચાલો હવે એ પણ 0 થી સ્ટાર્ટ કરે છે, એટલે 1, 2, 3, 4 અને 5, એટલે કે એક વખતમાં સસલાભાઈ 5 કડમ, એટલે કે 5 કડમ જેટલું કૂડે છે। હવે બીજો કૂદકો મારશે સસલાભાઈ, તો બીજો કૂદકો મારશે તો સસલાભાઈ સીધા ક્યાં પહોંચી જશે? બીજા કૂદકે સસલાભાઈ, તો કે 1 કડમ, 2 કડમ, 3 કડમ, 4 કડમ અને 5 કડમ। બીજા કૂદકે સસલાભાઈ સીધા 10 ઉપર પહોંચી જશે। એવી જ રીતે ત્રીજા કૂદકે સસલાભાઈ 1 કડમ, 2 કડમ, 3 કડમ, 4 કડમ અને 5 કડમ, એટલે ત્રીજા કૂદકે સસલાભાઈ ક્યાં પહોંચી ગયા? 15 ઉપર પહોંચી ગયા। હવે ફરીથી સસલાભાઈ કૂદકો મારે છે, તો ક્યાં પહોંચશે સસલાભાઈ? 20 ઉપર પહોંચી જશે। ત્યાર પછી ફરી કૂદકો મારશે, એટલે સસલાભાઈ 25 ઉપર પહોંચશે। ફરી સસલાભાઈ કૂદકો મારશે, એટલે 30 ઉપર પહોંચશે। ફરી સસલાભાઈ કૂદકો મારશે, તો સસલાભાઈ 35 ઉપર પહોંચી જશે। ફરી સસલાભાઈ કૂદકો મારશે, તો 40 ઉપર પહોંચી જશે। ફરી સસલાભાઈ કૂદકો મારશે, તો 45 ઉપર પહોંચી જશે। ફરી કૂદકો મારશે, તો સસલાભાઈ 50 ઉપર પહોંચશે। ફરી સસલાભાઈ કૂદકો મારશે, તો કે 55 ઉપર પહોંચશે। અને છેલ્લે કૂદકો મારશે, એટલે સીધા ક્યાં પહોંચી જશે? 60 ઉપર પહોંચી જશે, બરાબર ને। હવે સસલાભાઈ કુલ કેટલા કૂદકા માર્યા તે આપણે જોઈએ, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12। સસલાભાઈ 60 ઉપર પહોંચવા માટે કુલ કેટલા કૂદકા માર્યા? તો કે 12 કૂદકા માર્યા, બરાબર। હવે મને એમ કહેશો કે સસલાભાઈને 40 સુધી પહોંચવા માટે, સસલાભાઈને 40 સુધી પહોંચવા માટે એમણે કેટલા કૂદકા માર્યા હશે? તો સસલાભાઈએ 40 સુધી પહોંચવા માટે કુલ 8 કૂદકા માર્યા હશે। કેટલા કૂદકા માર્યા હશે? 8 કૂદકા માર્યા હશે। હવે સસલાભાઈએ 25 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા માર્યા હશે? તો સસલાભાઈએ 25 ઉપર પહોંચવા માટે 5 કૂદકા માર્યા હશે, બરાબર। એટલે આ રીતે તમારે ગણતરી કરી શકો છો। હવે તમારી ચોપડીની અંદર શું આપ્યું છે? કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે? તો કે 5 કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે। જો 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે, તો કે 8 કૂદકા માર્યા પછી તે ક્યાં પહોંચશે? 40 ઉપર પહોંચી જશે, બરાબર ને। અને તેને 55 ઉપર પહોંચવા, ખાલી જગ્યા કૂદકા મારવા પડે, તો તેને 55 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડશે? તો કે 11 કૂદકા મારવા પડશે,
બરાબર અને 60 ઉપર પહોંચવા માટે એને 12 કુટકા મારવા પડશે કોને સસલાભાઈને ચાલો તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈશું કેટલી બિલાડીઓ પાના નંબર 123 ઉપર ચાલો જોઈએ ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી ગાયત્રી પાસે છે ને શું હતું બિલાડી હતી તો એની બિલાડીઓ છે ને ખોખામાં રમતી હતી જ્યારે તેને ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા હવે ખોખામાં કેટલી બિલાડી છે તે એને ગણવાનો પ્રયત્ન કર્યો કે આ ખોખામાં કેટલી બિલાડીઓ છે પણ એને તો ફક્ત શું દેખાતું હતું પગ જ દેખાતા હતા શું દેખાતા હતા પગ દેખાતા હતા તેને 28 પગ ગણ્યા કેટલા પગ ગણ્યા 28 પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડીઓ છે તેણે ખોખામાં કેટલા પગ ગણ્યા 28 પગ ગણ્યા તો તમે પણ વિચાર કરો કે ખોખામાં કેટલી બિલાડી હશે ગાયત્રીએ 28 પગ ગણ્યા છે હવે તમે એ વિચારો કે એક બિલાડીને પગ કેટલા હોય તો કે 4 એક બિલાડીને 4 પગ હોય ને તો કે એક બિલાડીને 4 પગ તો એને કેટલા ગણ્યા છે તો કે 28 પગ ગણ્યા છે કેટલા પગ ગણ્યા છે 28 એટલે આપણે શું કરવું પડે 28 ભાગ્યા 4 કરવું પડે શું કરવું પડે 28 ભાગ્યા 4 કરવું પડે બરાબર તો કેવી રીતે કરશો 4 એકુ 4 4 દુ 8 4 તાલી 12 4 ચોક 16 4 પચામ 20 4 છમ 24 અને 4 સતામ 28 કેટલા થયા 4 સતામ 28 તો કેટલી બિલાડીઓ હશે 7 બિલાડીઓ ખોખામાં રમતી હશે કેટલી બિલાડીઓ ખોખામાં રમતી હશે તો કે 7 બિલાડીઓ ખોખામાં રમતી હશે હવે જુઓ બ્લુ કલરના બોક્સમાં તમને આપ્યું છે કે 8 પગ એટલે 2 બિલાડીઓ થયું ને એક બિલાડીના 4 પગ તો 2 બિલાડીના કેટલા તો કે 2 બિલાડીના 8 પગ એટલે કેટલા થયા 2 8 પગ એટલે કે 2 બિલાડી તો 12 પગ એટલે કેટલી બિલાડીઓ થાય 12 પગ એટલે કેટલી બિલાડી થાય તો આપણે શું કરવું પડે 12 ભાગ્યા 4 તો 4 તાલી 12 બરાબર ને એટલે 12 પગ એટલે 3 બિલાડી ઓ એવી જ રીતે 4 બિલાડીના કેટલા પગ થાય તો કે 16 પગ થાય 5 બિલાડીના કેટલા પગ થાય તો કે 20 પગ થાય 6 બિલાડીના કેટલા પગ થાય તો કે 24 પગ થાય 7 બિલાડીના કેટલા પગ થાય તો કે 28 પગ થાય 8 બિલાડીના કેટલા પગ થાય તો કે 32 પગ થાય અને 9 બિલાડીના કેટલા પગ થાય તો કે 36 પગ થાય એટલે કે એક બિલાડીના 4 પગ એ હિસાબે ગણતરી કરવાની તો 28 પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ 28 પગ એટલે કેટલી બિલાડી થાય તો કે 28 પગ એટલે 7 બિલાડીઓ થાય હવે આગળ જુઓ મીનાએ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા મીનાએ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા તેણે 28 પગ ગણ્યા 28 પગ ગણ્યા તેમાં મરઘીના કેટલા બચ્ચા છે આગળ આપણે જોયું છે કેટલા પગ હશે અહીંયા આપણે ગણતરી કરેલી છે કે મરઘીના બચ્ચાને કેટલા પગ હોય 4 પગ હોય હોય ને 4 પગ નહીં હોય બરાબર ને મરઘીના બચ્ચાના કેટલા પગ હોય 2 પગ હોય મરઘીના 2 પગ હોય ને અહીંયા ગાડી આપણે સાની ગણતરી કરેલી છે બિલાડીની ગણતરી કરેલી છે એટલે કે બિલાડીના કેટલા પગ હોય 4 પગ હોય એની ગણતરી આપણે કરેલી છે
હવે અહીંયા શું મૂક્યું છે મરઘીના બચ્ચાને, તો મરઘીના બચ્ચાના કેટલા પગ હોય? બે પગ હોય, બરાબર ને? એટલે આપણે શું કરવું પડે? 28 ભાગ્યા 2 કરવું પડે. શું કરવું પડે? 28 ભાગ્યા 2, તો કે 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, તો 2 ચોક 8 0, એટલે કેટલી મરઘીના બચ્ચા હશે? તો કે 14 મરઘીના બચ્ચા હશે. કેટલા હશે? 14, બરાબર ને? મરઘીના બચ્ચા 14 હશે. હવે તમને જે પણ પૂછવામાં આવે, અત્યારે મરઘીના બચ્ચાની જગ્યાએ તમને શું કહેવામાં આવે, બીજું કંઈ બી પૂછવામાં આવે, તો તમારે જોઈ લેવાનું. ધારો કે ઘોડા હોય તો ઘોડાના 4 પગ હોય, ગઢેરા હોય તો ગઢેરાના પણ 4 પગ હોય, પક્ષી હોય, ચકલી હોય, કાબર હોય તો એના 2 પગ હોય, બરાબર ને? એટલે તમને જે પૂછ્યું હોય એ રીતે તમારે ભાગાકાર કરવાનો. અને બીજું, લીલા 21 દિવસ સુધી સારાએ ગઈ ન હતી. કેટલા દિવસ સુધી? 21 દિવસ સુધી સારાએ ગઈ ન હતી. તે કેટલા અઠવાડિયા સુધી સારાએ ન ગઈ? બરાબર ને? 21 દિવસ સુધી તે સારાએ નહીં ગઈ, તો એને કેટલા અઠવાડિયા સુધી નહીં ગઈ? હવે તમને ખબર છે કે એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ થાય? એક અઠવાડિયું બરાબર 7 દિવસ, બરાબર ને? એક અઠવાડિયું બરાબર 7 દિવસ, તો એ કેટલા દિવસ નહોતી ગઈ? તો કે 21 દિવસ. તો આપણે શું કરવું પડે? 21 ભાગ્યા 7, બરાબર ને? એટલે 7 તાળી 21, 0 0, તો તે કેટલા અઠવાડિયા ન ગઈ હતી? તો કે 3 અઠવાડિયા સુધી તે સારાએ ગઈ હતી નહીં, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ.